खरुं चालो विद्यार्थी मित्रों छेला तास में आपणे रासायणिक प्रक्रियाओं ने समीकरण प्रकरण एक विषय अभ्यास कर्यो जेमां रासायणिक समीकरण वड़े प्रक्रिया ने टूंक में कई रीते दर्शाई शकाय एना केटलाक उदाहरणों भण्या। आजे आ रासायणिक समीकरणनुं समतोलन कई रीते कराय એનો અભ્યાસ કરવાનો છે। દળ સંચયના નિયમ મુજબ પ્રક્રિયકોનું દળ અને નિપજોનું દળ સમાન હોય છે એ સમજી શકાય। રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતા પ્રક્રિયકોનું દળ અને નિપજોનું દળ છે એ સમાન હોય। બીજી ભાષામાં કહી तो प्रक्रियकों परमाणु की संख्या ने निपजों परमाणु की संख्या सामन होवी जरूरी है। जो रासायणिक समीकरण में प्रक्रियकों निपजों परमाणु की संख्या सामन न हो तो सामन करवी पड़े जेने रासायणिक समीकरण समतोलन कहे छे। એટલે એમાં કેટલાક ઉદાહરણ આપણે અભ્યાસ કરીએ। દાખલા તરીકે ગરમ કરેલા લોખંડ પર પાણીની વરાળ પસાર કરતા તો છેલ્લે આપણે અભ્યાસ કર્યો કે એને ટૂંકમાં રાસાયણિક સમીકરણ વડે કઈ રીતે દર્શાવી હતી। લોખંડ એટલે તેની સંજ્ઞા તમે જાણો છો એફી, પાણીની વરાળ H2O। આ બંને વચ્ચે પ્રક્રિયા થઈ Fe3O4 બને છે અને પ્લસ હાઇડ્રોજન વાયુ। હવે આ સમીકરણ તમે જુઓ, બરાબર અભ્યાસ કરો, અહીંથી જોવાનું છે આ એરોની આ બાજુથી। નિપજના પરમાણુ અને પ્રક્રિયકના પરમાણુ સમાન નથી, અહીંયા Fe3ના 3 પરમાણુ છે નિપજમાં, જ્યારે પ્રક્રિયકમાં 1 છે। નિપજમાં ઓક્સિજનના 4 પરમાણુ છે, જ્યારે પ્રક્રિયકમાં આ ઓ એટલે ઓક્સિજનનો 1 પરમાણુ છે। હાઇડ્રોજનના પરમાણુ નિપજમાં 2, પ્રક્રિયકમાં 2 સમાન જ છે। હવે રાસાયણિક સમીકરણને સંતુલન કરવા માટે જો અહીંયા તમે જુઓ તો જેમાં નિપજમાં કે પ્રક્રિયકમાં જેની જે પરમાણુની સંખ્યા વધારે હોય એને પસંદ કરો તમે તો સરળ પડે। દાખલા તરીકે અહીંયા જુઓ તો ઓક્સિજનના પરમાણુ સૌથી વધારે છે 4, બરાબર સમજો। આ નિપજમાં ઓક્સિજનના 4 પરમાણુ, પ્રક્રિયકમાં ઓક્સિજનનો 1 પરમાણુ, તો આ બે સમાન કરવા માટે અહીંયા 4 મૂકી દઈએ। આગળ જે મૂકવાના છે એ આગળ મૂકવાના છે સંતુલન કરવામાં। એટલે અહીંયા જો આ સંતુલિત સમીકરણ કર્યું છે નીચે, તો અહીંયા ઓક્સિજનના 4 છે નિપજમાં, અહીંયા 4 કરવા, આના 4 કરવા માટે અહીંયા 4 મૂક્યા, અહીંયા 4 મૂક્યા, આ આગળ મૂક્યા એ ખાસ ખ્યાલ રાખજો। આ આખા અણુના બંનેના 4 છે, એટલે અહીંયા હાઇડ્રોજનના આ 4 H2 એટલે આ બેના ગુણાકાર જેટલા, 4 × 2 = 8 થશે। ઓક્સિજનના આ 4, આ ઓક્સિજનના 4 તો ઓક્સિજનના 4 થયા, અહીંયા ઓક્સિજનના 4, અહીંયા સમજો 4 છે, 4 કરવા માટે આગળ 4 મૂક્યા અહીંયા। હવે 4 મૂક્યા તો ઓક્સિજનના તો 4 થયા, પણ હાઇડ્રોજનના કેટલા થયા, 4 × 2 = 8, H2 4 વખત, એટલે 4 આ બેના ગુણાકાર જેટલા થાય 8। તો હાઇડ્રોજનના 8 કરવા માટે પ્રક્રિયકમાં હાઇડ્રોજનના 8 પરમાણુ થયા, નિપજમાં 8 પરમાણુ કરવા માટે અહીંયા 4 મૂકીએ આપણે તો કેટલા થયા, 4 × 2 = 8। અહીંયા Fe, હવે જુઓ Fe ના નિપજમાં 3 છે તો પ્રક્રિયકમાં આગળ 3 મૂકો એટલે Fe ના 3 થયા, તો આ સમીકરણ સંતુલિત સમીકરણ છે। જોવામાં આવે બધામાં જો Fe નિપજ અહીંથી જોતા જાઓ, Fe ના 3 પરમાણુ, આ 3
ઓક્સિજનના ચાર આ ચાર આ ચાર છે એ આનાય છે આનાય છે હાઇડ્રોજનના ચાર દુ આઠ આ ચાર દુ આઠ આ સમીકરણ છે એ સંતુલિત સમીકરણ કહેવાય સમીકરણ સંતુલિત કરવાની આ પદ્ધતિ છે એને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહે છે જોજો થોડીક પ્રેક્ટિસ પછી ધીમે ધીમે સંતુલન કરતા આવડશે દરેક જગ્યાએ રસાયણ વિજ્ઞાનમાં ડગલે ને પગલે સમીકરણ લખવાના આવશે અને એને સંતુલિત કરવાના આવશે જ એનું બીજું ઉદાહરણ છે દાખલા તરીકે પાણીનું વિદ્યુત વિભાજન કરીએ પાણીમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો એચ ટુઓ એનું વિદ્યુત વિભાજન કરીએ તો હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટા પડે એચ ટુ પ્લસ ઓ ટુ હાઇડ્રોજન વાયુ માટે એચ ટુ લખાય ઓક્સિજન વાયુ માટે ઓ ટુ એચ ટુ સ્વરૂપે જ હોય હાઇડ્રોજનના અણુ છે એ બે પરમાણુ અણુ સ્વરૂપે જ હોય ઓક્સિજન અણુ ઓ ટુ હવે જો આ સમીકરણ પણ સંતુલિત નથી જુઓ અહીંથી જુઓ આપણે નિયમ પ્રમાણે આપણે કેમ અહીંયાથી જોયું હતું એમ અહીંથી જોવાનું એરોની આ બાજુથી તો કે હાઇડ્રોજનના બે પરમાણુ છે નિપજમાં પ્રક્રિયકમાં પણ બે છે એટલે સમાન છે પણ નિપજમાં ઓક્સિજનના બે પરમાણુ છે જ્યારે પ્રક્રિયકમાં ઓક્સિજનના એક જ પરમાણુ છે તો આને સંતુલિત કરવા હોય આ બાજુ બે છે આ બાજુ બે કરવા હોય તો અહીંયા આગળ બે મૂકવા પડે આગળ બે મૂક્યા જુઓ હવે અમે અહીંયા આગળ બે મૂકી દીધા છે અહીંયા બે મૂક્યા તો ઓક્સિજનના બે થયા આ બે થઈ ગયા પણ અહીંયા બે મૂકવામાં હાઇડ્રોજનના પાછા બે દુ ચાર છે તો ચાર કરવા માટે નિપજમાં પાછા હાઇડ્રોજનની આગળ બે મૂકી દો એટલે એક ધ્યાન રાખજો કે એકને સંતુલિત કરતા એક પરમાણુની સંખ્યા સમાન કરો તો બીજામાં ફેરફાર થાય એને પણ પાછા સમાન કરવા પડે એવું બંને જગ્યાએ તમે જોજો ખાસ અહીંયા જો ઓક્સિજનના આ બાજુ બે છે બે કરવા માટે આગળ બે મૂક્યા આ બે આનાય છે ને આનાય છે પણ અહીંયા શું થયું ઓક્સિજનના તો બે થયા પણ હાઇડ્રોજનના બે દુ ચાર થયા આ બેનો ગુણાકાર કરવાનો આમ હોય જ્યારે તો ચાર કરવા માટે પાછા અહીંયા બે મૂકવા પડ્યા એટલે બે દુ ચાર તો આ સંતુલન રાસાયણિક સમીકરણનું સંતુલન કહેવાય આને રાસાયણિક સમીકરણ લખ્યા પછી કેટલીક વાર એની ભૌતિક અવસ્થાઓ જરૂર હોય ત્યારે દરેક સમીકરણમાં નહીં અવસ્થાઓ દર્શાવવામાં આવે પ્રક્રિયક અને નિપજની ભૌતિક અવસ્થા ભૌતિક અવસ્થા તમે જાણો છો ઘન પ્રવાહી વાયુ અને જલીય દ્રાવણ હોય તો એ દર્શાવવી પડે અવસ્થાઓ દર્શાવવા માટેની જે સંજ્ઞાઓ છે એ અહીંયા લખી છે જો ઘન અવસ્થા હોય તો એને માટે એસ સોલિડ એસ ઘન અવસ્થા હોય તો પ્રવાહી માટે લિક્વિડ એલ અને વાયુ એટલે ગેસ જી અને જલીય દ્રાવણ હોય પાણીમાં દ્રાવણ હોય તો જલીય માટે એક ક્યુ આપણે જે આગળનું સમીકરણ ભણ્યા હતા એ જ પાણી ગરમ કરેલા લોખંડ પરથી પાણીની વરાળ પસાર કરીએ તો એ સમીકરણ જે આ ભણ્યા એમાં જ આ લોખંડ છે એ ઘન સ્વરૂપમાં એટલે એસ પાણી છે એ અહીંયા પાણી છે એ આપણે વરાળ સ્વરૂપે પાણીની વરાળ પસાર કરતા એટલે વાયુ ગેસ આ નિપજમાં એફી થ્રી ઓ ફોર બને છે એ ઘન અવસ્થામાં છે એટલે સોલિડ એસ અને ડાયહાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થાય છે વાયુ સ્વરૂપ છે એટલે જી તો આવી અવસ્થા દર્શાવવી પડે છે કેટલીક વખત પ્રક્રિયા માટેની પરિસ્થિતિ કઈ પરિસ્થિતિમાં એ પ્રક્રિયા થાય એ દર્શાવવી પડે દાખલા તરીકે એને માટે ચોક્કસ તાપમાને પ્રક્રિયા થાય ચોક્કસ દબાણે પ્રક્રિયા થાય ઉદ્દીપકની હાજરીમાં પ્રક્રિયા થાય તાપમાન દબાણ ઉદ્દીપક વગેરે તીરની નિશાની ઉપર દર્શાવવી પડે
दाखला तरीके कार्बन मोनोक्साइड अने डायहाइड्रोजन वायु वच्चेनी जे प्रक्रिया छे CO प्लस H2 आ बे वच्चे जो प्रक्रिया करवी होय कार्बन मोनोक्साइड अने डायहाइड्रोजन वायु वच्चेनी तो एने माटे 340 वातावरण दबाणे प्रक्रिया करवी पड़े तो वातावरणनुं दबाण अहीं दर्शाव्युं छे એમાંથી બને છે મિથેનોલ CH3OH મિથેનોલ અને મિથેનોલ કહેવાય ધ્યાન રાખજો આગળ આવે છે પ્રકરણમાં આના વિશે ઘણું બધું મિથેનોલ હવે જો આ સમીકરણ પણ આપણે જોઈએ કે આ બે વચ્ચે પ્રક્રિયા થાય 340 વાતાવરણ દબાણે આ બે વાયુ સ્વરૂપ છે આ પ્રવાહી સ્વરૂપ પણ હવે આ સમીકરણમાં આપણે ભણી છીએ તો એને સંતુલન પણ જોઈ જોવા અહીંથી સંતુલન જોવું હોય તો અહીંથી જોવું પડે દાખલા તરીકે આ કાર્બન આ એક પર અહીંથી આપણે જોઈએ એક પરમાણુ આ એક હાઇડ્રોજન આ બાજુ જુઓ ટોટલ જુઓ આ ત્રણ ને એક આ એક કેટલા થયા જમણી બાજુ ચાર અહીંયા બે છે તો ચાર કરવા માટે અહીંયા બે છે ચાર કરવા માટે અહીંયા બે લખ્યા છે જો તો હવે કેટલા થયા સંતુલન કરવા અહીંયા બે મૂકવા પડ્યા તો કેટલા થયા બે દો ચાર આ ત્રણ ને એક ચાર ઓક્સિજન જો આ બાજુ આ એક આ એક તો આ સમીકરણ સંતુલન કરવા માટે અહીંયા બે મૂક્યા છે બે બાજુ પરમાણુની સંખ્યા સમાન થઈ આવી જ રીતે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા વિશે તમે બહુ ભણ્યા છો કે લીલી વનસ્પતિ સૂર્યપ્રકાશની હાજરીમાં ક્લોરોફિલની મદદથી કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને ગ્લુકોઝ બનાવે કે કાર્બોદિત બનાવે એ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા છે અહીંયા ભૌતિક પરિસ્થિતિ લીલી વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ CO2 પાણી આ બેમાંથી સૂર્યપ્રકાશની હાજરી તો ભૌતિક પરિસ્થિતિ સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થાય પછી ક્લોરોફિલ લીલા પર્ણમાં ક્લોરોફિલ હોય એ સૂર્યપ્રકાશ ગ્રહણ કરે ત્યારે આ બે વચ્ચે પ્રક્રિયા થાય એમાંથી કાર્બોદિત એટલે કે ગ્લુકોઝ C6H12O6 કાર્બોદિત બને ઓક્સિજન બને અને પાણી બને છે આ સમીકરણ પણ તમે જુઓ જો સંતુલિત કર્યું છે આમ જો અહીંયા કાર્બનના છ છે આ બાજુથી જોઈ તો અહીંયા છ કરવા માટે છ મૂક્યા અહીંયા છ મૂક્યા તો હવે જુઓ હાઇડ્રોજનના કેટલા હવે છ મૂક્યા છે તો ઓક્સિજનના કેટલા થયા ઓક્સિજનના આ બાજુ ટોટલ ગણો આ બાજુ તમે ગણો આ છ પછી આ કેટલા થયા છ બે વખત એટલે છ દુ બાર આ છ છ બાર અઢાર અઢાર ને છ ચોવીસ જો નિપજમાં ઓક્સિજનના 24 પરમાણુ છે તો આ બાજુ જો 24 આ છ દુ બાર અને બાર આગળ છે એ આનાય છે ના નહીં એટલે 24 હવે હાઇડ્રોજનના પરમાણુ બે બાજુ ગણો આ બાજુ ગણો તો આ 12 અને છ દુ 12 એટલે 12 ને 12 24 અહીંયા 12 દુ 24 એટલે આ સમીકરણ સંતુલિત આ રીતે સંતુલિત જ છે રાસાયણિક સમીકરણ સંતુલન કરવાની આ પદ્ધતિ છે એને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવામાં આવે છે તો રાસાયણિક સમીકરણ સંતુલિત કરવાની આ પદ્ધતિ છે આ પદ્ધતિ તેને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહે છે
જો કેટલીક રાસાયણિક પ્રક્રિયા છે એ પ્રતિવર્તી પ્રક્રિયા હોય તો એને બંને બાજુ એરો વડે દર્શાવી શકાય. દાખલા તરીકે એક આ પ્રતિવર્તી પ્રક્રિયા છે, પ્રતિવર્તી પ્રતિવર્તી રાસાયણિક પ્રક્રિયા. દાખલા તરીકે ચૂનાના પથ્થરને ગરમ કરતા CaCO3 અને ગરમ કરીએ તો CaO + CO2, આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. તો આને આમ દર્શાવવામાં આવે છે, બે બાજુ આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. આ એક યાદ રાખજો, કેટલીક પ્રતિવર્તી પ્રક્રિયા. એટલે આ પ્રક્રિયા એવી છે કે ચૂનાના પથ્થરને ગરમ કરો તો કડી ચૂનો અને કાર્બન ડાયોક્સાઇડ બને અમુક હદ સુધી, પછી આ બે વચ્ચે ફરીથી પ્રક્રિયા થાય ને ચૂનાનો પથ્થર બને. આ પ્રક્રિયા છે એ નિશ્ચિત તાપમાને, પણ એને ગરમ કરો તો આ થાય, આ પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. આમાંથી આ બને અને આ સંતુલિત થયા પછી અમુક સમય પછી આ જથ્થો, અમુક જથ્થો ઉત્પન્ન થયા પછી આમાંથી પાછું આ બને, જેટલું અમુક સમય પછી આમાંથી આટલું આ બને એમાંથી પાછું આ નિપજ બને, એમાંથી નિપજમાંથી ફરીથી આ બને. એટલે પ્રક્રિયા છે એ પ્રતિવર્તી પ્રક્રિયા કહેવાય. પ્રતિવર્તી પ્રક્રિયાને જોજો, આમાં બે અર્ધા એરો, એક આમ અને એક આમ, આમાંથી આને આ આ પ્રતિવર્તી પ્રક્રિયા છે. તો આ રીતે પ્રતિવર્તી પ્રક્રિયા છે એ દર્શાવી શકાય. સંતુલિત કરવાની આ પદ્ધતિ છે એને હીટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ કહેવાય. જો આ પ્રકરણ આપણે કે પછીના પ્રકરણ જે ભણશું, ઘણા બધા રાસાયણિક સમીકરણો આવશે, સમીકરણ લખવાની ટેવ પાડવી પડશે, સમીકરણ લખ્યા પછી એને સંતુલન કરવાનું પણ ધીમે ધીમે ટેવ પડે. પણ ખાસ અગાઉ પહેલા પીરિયડમાં જે ભણ્યા, જે વીજ ભાર છે, આયન, ધન આયન અને ઋણ આયન, ધન એક ઋણ એક, ધન બે ઋણ બે, ધન ત્રણ ઋણ ત્રણ, એ બરાબર લિસ્ટ યાદ રાખજો. એ પાયો છે, જો એ નહીં આવડે તો ઘણી બધી મુશ્કેલી સર્જાશે. એ વીજભાર યાદ હશે તો જે આયનિક સંયોજન છે મોટા ભાગના, આયનિક આયનીય સંયોજન, એના અણુસૂત્રો છે એ સહેલાઈથી બનાવી શકાય. આયની સંયોજનના અણુસૂત્રો સહેલાઈથી બનાવી શકાય, એટલે કે ઘણું બધું કામ સહેલું થઈ જાય મોટા ભાગનું. પણ એ યાદ નહીં હોય તો નહીં મેળાવે, ધ્યાન રાખજો. એટલે બરાબર એ પાકી કરી લેજો સંયોજકતા, કેવી રીતે અણુસૂત્ર બનાવ્યા એ બરાબર યાદ કરી લેજો. જો આમાં કેટલાક અણુસૂત્રો વિશે આપણે ભણ્યા, દાખલા તરીકે પાણી H2O કેમ થાય, H2O જ લખાય એમ, એ તમને હવે ખબર હોવી જોઈએ. મોટાભાગના આયની સંયોજનના અણુસૂત્રો આ રીતે થાય, પણ એ સિવાયના કેટલાક સૂત્રો યાદ રાખવા પડે. દાખલા તરીકે ફેરિક ઓક્સાઇડ છે તો Fe2O3 એ થાય, Fe2O થાય, Fe2O3 એ થાય ને Fe3O4 એ થાય. તો અમુક જે અનિયમિતતા છે એ યાદ રાખવી પડે, બાકી મોટાભાગના જે આયની સંયોજનના અણુસૂત્રો સહેલાઈથી બનાવી શકાય એ ખાસ ધ્યાન રાખજો. બીજી એક આ કે ભૌતિક અવસ્થાઓ દર્શાવી છે, એ દરેક સમીકરણમાં આ અવસ્થાઓ દર્શાવવી જરૂરી નથી, ફરજિયાત નથી. જરૂર પડે ત્યારે જ આ ભૌતિક અવસ્થાઓ છે એ દર્શાવવી પડે. દરેક વખતે ભૌતિક અવસ્થાઓ દર્શાવવી જરૂરી નથી, એ ખ્યાલમાં રાખજો. એટલે કે ફરી પાછું આપણે ફરી એવું સમજી લઈએ કે દરેક સમીકરણમાં ભૌતિક અવસ્થાઓ લખવી જ, એવું નથી. જરૂર પડે ત્યારે ભૌતિક અવસ્થાઓ દર્શાવવી પડે અમુક સમીકરણમાં, બધે નહીં. એવી રીતે આ ભૌતિક પરિસ્થિતિ છે એ પણ જરૂર જણાય ત્યાં લખવી પડે.
તાપમાન દબાણ સારું આટલો અભ્યાસ કર્યા પછી હવે પછીના તાસમાં રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર વિશે કેટલુંક આપણે ભણશું. રાસાયણિક પ્રક્રિયાના જે જુદા જુદા પ્રકાર છે, સંયોગીકરણ પ્રક્રિયાને વિઘટન પ્રક્રિયાને, આ બધા જે પ્રકાર છે એ ભણવાના છે. ઓક્સિડેશન પ્રક્રિયાને રિડક્શન પ્રક્રિયાને એ બધુંમાં સમીકરણો તો આવશે જ, અને ત્યારે થોડોક વધુ અભ્યાસ કરીશું. આજના તાસમાં આપણે આટલું રાખીએ. અસ્તુ, જય હિન્દ.